વેલકમ ટુ માય ચેનલ તમા મેઘાણી આ કોને ખબર ના હોય પરંતુ તમને કોઈ એવું પૂછે કે કચ્છના મેઘાણી કોણ કચ્છની રસધાર કોણે લખી તો કદાચ તમારો જવાબ તમારી પાસે ન હોય અને પરીક્ષામાં આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે તમે એવું કહો છો કે આઉટ ઓફ સિલેબસ અમને પૂછી નાખ્યું ત્યારે ખાસ મિત્રો યાદ રાખજો કે ગુજરાતના સાહિત્યકારો એમાં કચ્છના સાહિત્યકારોને પણ ભણવા પડે અને એક મહાન સાહિત્યકાર કે જેણે કચ્છની સંસ્કૃતિ કચ્છના લોકોનું જીવન કચ્છનું ભૂગોળ કચ્છની કહેવતો કચ્છનું ગુજરાતી ભાષામાં મહત્ત્વ આ દરેક વિષય ઉપર પોતાનું વિવેચન રાખી અને આપણને જેમ સૌરાષ્ટ્ર ઉપર મેઘાણીએ લોક લોક લોકજીવનના રંગોને રંગી દીધું એ જ રીતે કચ્છના સાહિત્યને કચ્છના લોકજીવનને સાહિત્ય સ્વરૂપે રંગે રંગી દીધું હોય તો એવા કચ્છના મેઘાણી દુલેરાય એ વિશે આપણે આજે ભણવાનું છે મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો ત્યારે હવે જે વર્ષોથી ભણતા આવો છો તેનાથી કાંઈક અલગ ટ્રેન્ડ કરવો પડશે અને તો જ તમારે ક્યાંક ને ક્યાંક અસફળતાનું પરિણામ નહીં જવું પડે ઘણા વિદ્યાર્થી મિત્રોને અલગ અલગ લોકો ભ્રમિત કરી રહ્યા છે કે પરીક્ષામાં બધું જ સેટિંગથી થાય છે તો મિત્રો તમે તમારી જાતને પૂછી જુઓ કે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમારી આસપાસના જ છે તમારા શેરીના તમારા કુટુંબના તમારા ઓળખાણના છે તો દરેક લોકો છે એ સેટિંગથી પાસ થતા હોય તો એ વસ્તુ ખોટી છે એવી રીતે આપણે ખોટા એવા બહાના શોધી અને ઘરના લોકોને એવું ન કહી દેવાય કે અમે એટલે પાસ નથી થતા કે પરીક્ષામાં સેટિંગ થાય છે બીજું જે વ્યક્તિઓ એવું કહેતા હતા કે અમે આટલી આટલી પરીક્ષાઓ પાસ કરી એ જ વ્યક્તિઓ આજે એમ કહે છે કે પરીક્ષાઓ બધી સેટિંગથી લેવાય છે તો ખાસ યાદ રાખજો મિત્રો કે ક્યાંક તમે તમારો ભણવાનો રસ્તો ચૂકી ન જાઓ એનું ધ્યાન તમારે રાખવાનું છે મારે ધ્યાન રાખવાનું છે સૌથી સારું પીરસવું ટાર્ગેટ વિથ ભાવિક પ્લેટફોર્મ ઉપર અને એટલે જ જેમ સૌરાષ્ટ્રનું મહત્વ ભૌગોલિક છે એમ કચ્છનું પણ ભૌગોલિક મહત્વ ગુજરાતને લઈને છે જેમ સૌરાષ્ટ્રનું સાહિત્યનું મહત્વ છે ગુજરાતના સાહિત્યને લઈને એ જ રીતે કચ્છ પણ ગુજરાતનો એક ભાગ હોય ગુજરાતનું સાહિત્ય પણ અગત્યનું છે જેમ સૌરાષ્ટ્રની એક અલગ સંસ્કૃતિ છે એમ કચ્છની પણ એક અલગ સંસ્કૃતિ છે અને આખા ગુજરાતમાં તળ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જો કોઈ પોતાની આજે પણ સંસ્કૃતિ સાચવી રાખી હોય તો એવા આદિવાસીઓ તળ ગુજરાતના અને કચ્છના કચ્છી લોકો છે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો મૂંજો કચડો બારેમાસ અને આજે આ કચડાના મેઘાણીનું બિરુદ પામેલા એક સાહિત્યકાર વિશે ચર્ચા કરવાની છે જે પોતાના જીવનમાં જેવા મસ્તરામ છે જેમ જળ છે તરંગોથી વહી જાય એવું મસ્તરામ જેવું જીવન જો કોઈ જીવ્યું હોય તો એ કચ્છના મેઘાણી દુલેરાય કારાણી છે મિત્રો દુલેરાય કારાણી કે જેના અલગ અલગ ઉપનામોમાં જળકમળ હસ્તારામ અને કચ્છના મેઘાણી છે જળ કમળ જળમાં ખીલેલું કમળ હસ્તારામ અને કચ્છના મેઘાણી તરીકે દુલેરાય કારાણીનું નામ પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ એમનો જન્મ છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો છન્નુંના રોજ મુન્દ્રા કચ્છમાં થયો હતો કચ્છ અને કચ્છની સંસ્કૃતિ માટે અનર્ગળ પ્રીતિ હતી એમને ખૂબ પ્રેમ હતો સતત પરિભ્રમણ કરીને કચ્છના આંતરબાહ્ય વ્યક્તિત્વનો એમને પામવાનો પ્રયત્ન કર્યો છે જેમ સૌરાષ્ટ્રના લોકજીવનમાં રસ પડી ગયો હતો ઝવેરચંદ મેઘાણીને એવો જ રસ પડી ગયો કચ્છના જીવનમાં એક કચ્છી વ્યક્તિને દુલેરાય કારાણીને કચ્છના અલગ અલગ વિસ્તારો ઉપર એમણે પોતાના યાત્રાઓથી ઘણું બધું સાહિત્ય લખ્યું છે અને પરિણામે આપણને કચ્છની રસધાર મળી છે પરીક્ષામાં હવે પૂછાય કચ્છની રસધાર કોણે લખી તો યાદ રાખજો કચ્છની રસધાર કચ્છી કારાણીએ લખી કચ્છ ક ઉપરથી કારાણી યાદ રહી જશે દુલેરાય કારાણી તો એમની અગત્યની કૃતિઓમાં કારાણી કાવ્યકુંજ ભાગ થી ચાર કચ્છની રસધાર જે પરીક્ષા માટે સૌથી અગત્યનું છે એટલે હું જે મને એવું લાગતું હોય કે ખૂબ અગત્યનો છે એ તમને હું અલગ પાડીને આપતો જાઉં છું આજે પણ કહું છું કે કચ્છની રસ્તાર પરીક્ષામાં આવશે એકથી પાંચ ભાગ કોણે લખેલા છે દુલેરાય કારણીએ બીજું સોનલ માતાનું મહત્વ ત્યાં ખૂબ છે તો સોનલ બાવની અથવા ગર્ભંગજી ગાથા આ પણ લખ્યું છે દુલેરાય કારાણીએ આ ઉપરાંત કચ્છના રાજાઓ જામ એટલે કે જાડેજાઓ થઈ ગયા તો જામ ચનેસર જામ રાવળ જબડું દાતાર હે આપણા કચ્છના કર્ણ કહી શકાય એવા કચ્છના દાતાર છે ઝગડુશા એની વાત પણ આપણે અહીંયા આગળ દુલેરાય કારાણીથી જ મળી છે અને બધાને ખબર છે કે ઝગડુશા કોના દરબારમાં થઈ ગયા મારી પાસે ઇતિહાસ ભણ્યા હોય તો કમેન્ટ કરજો જામ અબડો જાડેજો યુદ્ધ જ્યારે જો યુદ્ધ જાડેજા અને જ્યારેજા બ્રંશ ભાષામાં કચ્છની લખ્યું જ્યારે યુદ્ધ વગેરે વિવિધ વિષય અને સ્વરૂપની અનેક કૃતિઓ તેમની પાસેથી આપણને મળે છે તો મિત્રો ની પ્રિપેરેશન કરતા હોય અને કચ્છના સાહિત્ય ઉપર દસ માર્કનો પ્રશ્ન પૂછાય જાય ત્યારે કોઈ લખીને આવે કે ના આવે યાદ રાખજો કચ્છના સાહિત્યની વાત હોય ત્યારે દુલેરાય કારાણી અને નારાયણ જોશી છે આ બંનેની ચર્ચા કરવી જરૂરી પડે અને આ તમે કરી શકશો એવો મને વિશ્વાસ છે અને બીજું ક્લાસ થ્રીમાં પણ ગમે ત્યાં ઓપ્શનમાં આજકાલ પૂછાય તો પણ તમને આવડશે તો કારણી કાવ્ય કચ્છની રસદાર વેરી ઇમ્પોર્ટન્ટ સોનલ બાવની જામ ચનેસર જામ રાવળ ઝગડુંબડો જામ અબડો જામ ઉપરથી આવે તો મોસ્ટ ઓફ કારણીએ લખેલું છે અને જ્યારે જોયું પરીક્ષા આવડવું જોઈએ કચ્છ કલાધર નામના બે ભાગ અને કચ્છના સંતો અને કવિઓ કચ્છ મોટા ભાગે કચ્છનું જે કાંઈ પૂછાય પરીક્ષા કારણે લખીને આવતું રહેવાનું કવિઓના બે ભાગ તેમની સંશોધન સંપાદન શક્તિના દ્યોતક ગ્રંથ છે કયા કયા કચ્છ કલાધર અને કચ્છના સંતો અને કવિઓ કચ્છી ગુજરાતી શબ્દકોષ કચ્છી ગુજરાતી શબ્દકોષ કચ્છના શબ્દો ગુજરાતી ભાષામાં કચ્છી ભાષાને ગુજરાતી ભાષામાં શબ્દકોશ તરીકે કોણ લાવવું તો પણ કચ્છના મેઘાણી દુલેરાય કારાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે ખાસ યાદ રાખજો કચ્છી ગુજરાતી શબ્દકોશ આ તમને સાંસ્કૃતિક વારસો છે આપણો એટલે એમાં પણ પૂછાય સાહિત્યમાં પણ પૂછાય છે કે જીપીએસસીમાં તો પૂછાય શકે અને કચ્છી કહેવતો એમણે આપેલા છે વગેરે ઉલ્લેખપાત્ર સંપાદન સંશોધન ગ્રંથો છે કચ્છના વિશિષ્ટ સંસ્કાર સંસ્કૃતિને ચરિતાર્થ કરતા બીજા પણ ઘણા બધા સંગ્રહો તેમણે આપ્યા છે કચ્છના જો કચ્છના ઘર દીવડા તો કચ્છનું કાંઈ પણ આવે તો કારણી લખીને આવી જજો એમણે આપણને આપ્યા છે અને એ રીતે કચ્છી સંસ્કૃતિ સાહિત્યને પામવા માટેનો અથાગ પ્રયત્ન કર્યો છે એવા કચ્છની રસદાર લખવાવાળા કચ્છના મેઘાણી દુલેરાય કારાણી ભણ્યા જો આવું જ્ઞાન તમને ગમ્યું હોય તો ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન સાથે તમે જોડાઈ શકો છો ટાર્ગેટ વિથ ભાવિક મારું તમે યુટ્યુબ સબસ્ક્રાઈબ કરી શકો છો શેર પણ કરી શકો છો અને ટેલિગ્રામ ભાવિક મારુંમાં પણ તમે જોડાઈ શકો છો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ગુજરાતી ગઝલના પિતાને લઈને ત્યાં સુધી હસતા રહો જય હિન્દ જય ભારત